લોકસભાની લડાઈમાં જો કોઈને મિશન 2019 સર કરવું હશે તો દેશની અર્ધી આબાદી ધરાવતી મહિલાઓનો વિશ્વાસ જીતવો પડશે અને આ માટે જરૂરી છે મહિલાઓના મુદ્દાઓને સમજવા. ઘરનું બજેટ સાંભળતી ગૃહિણીઓને શું જોઈએ છે, મહિલાઓને રસોડાના ખર્ચમાં રાહત મળી કે નહીં, યુવતીઓ પોતાની સુરક્ષાને લઈને શું વિચારે છે, નોકરી અને પગારમાં સમાનતાને લઈને શું તેમના વિચાર, આપણી ચેનલ ઝી 24 કલાક આજથી લોકસભા ચૂંટણીના મતદાન સુધી શરૂ કરી રહી છે ચૂંટણીલક્ષી વિશેષ મહિલાઓનો કાર્યક્રમ રસોડાથી રાજનીતિ સુધી. તો આજની આ વિશેષ રજૂઆતમાં મળીશું સુરતની મહિલાઓને. લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે આ ચૂંટણીમાં મહિલાઓ સૌથી મહત્વનું ફેક્ટર ગણવામાં આવે છે, મહિલાઓના જે વોટ છે સૌથી મૂલ્યવાન માનવામાં આવે છે. ત્યારે મહિલાઓ પાસે આપણે જાણવાનો પ્રયાસ કરીએ કે તેઓ શું ઈચ્છી રહ્યા છે, કયા પ્રકારની સરકાર તેઓ ઈચ્છી રહ્યા છે, જે મહિલાઓને લઈને કયા પ્રકારના જે કાયદાઓ છે તે અલગથી બનવા જોઈએ. આ ઉપરાંત જે મોંઘવારી અને અન્ય જે પ્રશ્નો છે મહિલાઓના કયા છે, કયા પ્રકારની સરકાર ઈચ્છી રહ્યા છે તે આપણે તેમની પાસેથી જ જાણવાનો પ્રયાસ કરીએ. હાલ આપણી સાથે કેટલીક મહિલાઓ અને યુવતીઓ જોડાય છે, તેમની સાથે વાતચીત કરીએ. જી, ખાસ કરીને હવે લોકસભાની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી છે, મહિલાઓ સૌથી મોટું ફેક્ટર ગણવામાં આવે છે, કયા પ્રકારની સરકાર ઈચ્છી રહ્યા છો? સરકાર તો અમે સારી જ ઈચ્છી રહ્યા છીએ, પણ સરકારે મહિલાઓ માટે ઘણા બધા કામ કરવા જોઈએ. જેમ કે સરકાર કહે છે કે બેટીને બચાવો, બેટીને પઢાઓ, પણ બેટીને બચાવી પણ લઈએ અને પઢાવી પણ લઈએ તો એના પછી શું બેટીનું? એના પછી અગર છોકરી એક ભણીને ભણી ગણીને ભણી લીધું એણે તો એને આગળ જોબ તો જોઈએ ને, એને આવવા જવા માટેની સુવિધાઓ પણ જોઈએ. જેમ કે ભાવ પણ અત્યારે તમે હરેક વસ્તુના તમે જોઈ શકો કે બુક્સથી લઈને કાપડથી લઈને શાકભાજીથી લઈને બધાના જ ભાવ વધી રહ્યા છે, તો એમાં પણ ઘટાડો થવો જોઈએ. અગર એક લેડીઝ છે, અગર ઘર ચલાવતી હોય એક લેડીઝ, તો એને બધી જ વસ્તુ વિચારવાની હોય છે કે એના છોકરાઓને ભણાવવાના હોય કે ઘરનું કરિયાણું હોય, એથી લઈને બધી જ વસ્તુ એને વિચારીને ચાલવાનું હોય. તો અગર આજના જમાનામાં એક લેડીઝ પણ જોબ કરતી હશે ને જેન્ટ્સ પણ જોબ કરતો હશે તો જ આજના જમાનામાં ચાલી શકશે. હાલ જે મોદી સરકાર છે એમના કામોથી આપ ખુશ છો? અમે લોકો ખુશ તો છીએ, પણ અમે હજુ પણ એવું એક્સપેક્ટ કરીએ છીએ કે એ હજુ પણ સારા કામ કરે. ખાસ કરીને મોદી સરકાર, હાલની જે સરકાર છે તેમનાથી આપ ખુશ છો, અને ખાસ કરીને આપની શું માંગ છે? હાલની જે સરકાર છે એનાથી અમે બહુ ખુશ છીએ અને અમારી એ જ માંગ છે કે મહિલા સુરક્ષા વધારે, અત્યારે જેટલી છે એનાથી વધે સુરક્ષા મહિલાની, કે જેથી મહિલા કમ્ફર્ટેબલ ફીલ કરે. ખાસ કરીને મહિલાઓ સૌથી મોટું ફેક્ટર ગણવામાં આવે છે ઇલેક્શનમાં, આપની શું સમસ્યા છે, કયા પ્રકારની સરકાર ઈચ્છી રહ્યા છો? અમે મોદી સરકારને સારી સરકાર ઈચ્છી રહ્યા છીએ કે જેનાથી મોંઘવારી દૂર થાય અને મહિલાઓની સુરક્ષા વધે. એમાં અમુક મહિલાઓને આગળ શિક્ષણ માટે વેકેન્સી પણ ઓછી પડે છે, એના માટે કંઈ કરવું જોઈએ. જી, આપની સાથે અન્ય પણ યુવતીઓ છે. જી, હું આપને એ પૂછવા માંગીશ, ખાસ કરીને જે રીતે મહિલાઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, હજી આપણી શું આશા અને અપેક્ષા રહેલી છે? અમે એવું ઈચ્છીએ છીએ કે સરકાર એ મહિલાઓ માટે ઘણું કરી રહી છે, બટ તે સિવાય બી લોકો, સરકાર લોકો માટે કંઈ કરે મહિલાઓ માટે, અને બધી જ જગ્યાએ મહિલાઓને પહેલા પ્રસ્થાન આપવું જોઈએ. જી, હું આપને પૂછવા માંગીશ, શું કયા પ્રકારની સરકાર ઈચ્છી રહ્યા છો, મહિલાઓને એવા કયા કામો હજુ બાકી છે કરવાના? હમ દૂર સે આતે તો અમે સેફટી ચાહીએ, ક્યુકી હમ સુબહ સુબહ 5 બજે ઉઠકે નવસારી સે આતે તો હમ શામ 5 બજે તક ચલે જાતે ઘર પે, હમ વર્ક નહીં કર સકતે પૂરે દિન, ક્યુકી હમે સેફટી નહીં, ક્યુકી હમે સેફટી ચાહીએ. જી, મેં આપસે પૂછના ચાહુંગા, આપકી ક્યા આશા ઓર અપેક્ષા હે, કિસ પ્રકાર કી સરકાર આપ ચાહતી હો? બધી જ વસ્તુઓમાં GST પ્રાઇસ આજકાલ વધારે રાખવામાં આવી છે, ચાહે પેટ્રોલ હોય કે પછી કોઈ બી નાનામાં નાની વસ્તુથી લઈને મોટી વસ્તુ હોય, તો ખાવા ઉપર બી GST લગાડી દીધું, તો લોકોને બિલ પે કરવામાં અને ખર્ચા કાઢવા ભારે પડી જાય છે, ફેબ્રિક લાવવું ભારે પડી જાય છે, તો ડિઝાઇનિંગ માટે તો ફેબ્રિક અને ગાર્મેન્ટ સિટી બનાવો છે સુરતને, તો પછી ફેબ્રિકનો ભાવ જ એટલો વધારે હોય તો ગાર્મેન્ટ સિટી કેવી રીતે બને? ખાસ કરીને આપ મહિલાઓ છો, તો મહિલાઓની એવી હજી પણ કેટલી સમસ્યાઓ છે જેના પર આવનારી સરકારે કામ કરવાનું બાકી છે? મહિલાઓની સેફટી માટે કામ કરવું જોઈએ. એમને હેલ્પલાઈન ચાલુ કરી છે, પણ હજુ સુધી એમનો કોઈ ઉપયોગ કર્યો એવું મેં સાંભળ્યું નથી, અને રેપિસ્ટ ઉપર એમને એવું સાબ કીધું હતું કે એ ફાંસીની સજા આપશે, પણ હજુ સુધી મેં કોઈ દિવસ સાંભળ્યું નથી કે કોઈને ફાંસીની સજા મળી.
કયા પ્રકારના સરકાર ઈચ્છી રહ્યા છો આપ? અમે સરકાર તો હવે આવનારી જે સરકાર આવે, હોપ કે એ સરકાર પણ આટલી બધી અમને ફેસિલિટી આપે ગર્લ્સ માટે, વુમન માટે, બધા. જેમ કે અત્યારના જે વુમન એમ્પાવરમેન્ટ છે, અત્યારે એવું પહેલાં સ્ટાર્ટિંગમાં એમ હતું કે એક હેલ્પલાઈન હોય તો એ હેલ્પલાઈનથી આપણે જો આપણે કોન્ટેક હોય તો આપણે એક નંબર ડાયલ કરીને અગર એ આપણે હેલ્પ માટે આવી શકે. પણ હજી પણ એનું ઇમ્પ્લિમેન્ટેશન એના પર હજી પણ થયો નથી. જેમ કે એમ્બ્યુલન્સ છે તો આપણે 100 નંબર ડાયલ કરીએ તો એમ્બ્યુલન્સ કેમ તરત આવી રહે? તો વાય નોટ કે આપણી માટે ગર્લ્સ માટે અગર રેપ થતો હોય કે ગમે આપણે ગર્લ્સ ગમે એની ડિફિકલ્ટીમાં હોય તો વાય કે ગર્લ્સ કેમ ન આવી શકે, એની માટે કેમ આપ નથી? તો આની ઉપર પણ ઇમ્પ્લિમેન્ટ કરવો જરૂરી છે. જી, ખાસ કરીને હું આપને પૂછવા માંગીશ, ખાસ કરીને મહિલાઓની મુખ્ય સમસ્યા શું હજી પણ છે ને કયા પ્રકારની સરકાર ઈચ્છી રહ્યા છો? આજ સુધી ઘણી એપ્સ અને વુમન એમ્પાવરમેન્ટના બારેમાં બધી એપ ઇમ્પ્લિમેન્ટ કરી છે અને એ બધું છે, તો આજ સુધી હજી ઘણા લોકોને ખબર જ નથી કે આવી કોઈ એપ પણ છે, જેમ કે અભયમ છે. તો એને હું એમ ઈચ્છું છું કે ગવર્મેન્ટ બધાને જાહેર કરે કે આવી એપ છે, બધાને એડવર્ટાઇઝ કરે એપના બારેમાં. જી, ખાસ કરીને એપ્લિકેશન અંગે લોકોને જાગૃત કરવાની જરૂર છે. જી, હું આપને પૂછવા માંગીશ, ખાસ કરીને હજી કયા કામો સરકારે કરવાના બાકી છે? લોકસભાની ચૂંટણી આવે છે, મહિલાઓ સૌથી મોટું ફેક્ટર ગણવામાં આવે છે, તો કયા પ્રકારની સરકાર ઈચ્છી રહ્યા છો? અમે તો સારી સરકાર જ ઈચ્છીએ છીએ, નો ડાઉટ. મોદીજી અત્યાર સુધી સારા કામ કર્યા છે અને હજી અમે એવી આશા રાખીએ કે સારા કાર્ય કરશે. અત્યારે જે બી આવનારી સરકાર હશે, અમે એવું ઈચ્છીએ છીએ કે જે કાયદા અમલમાં મૂકવામાં આવ્યા છે પરંતુ હજી સુધી એનો અમલમાં થયા નથી કાયદા. જે આપણે અમે સાંભળ્યું છે કે જે અત્યારે રેપના કેસ ચાલે છે, અત્યાચારો થાય છે, બરાબર, એને ફાંસી, જે આરોપી છે એને ફાંસીની સજા આપવામાં આવે, પરંતુ એ ફાંસીની સજા અમે હજી સુધી સાંભળ્યું નથી કે એને ફાંસીની સજા આપી હોય. પણ અમે એવું ઈચ્છીએ છીએ કે જે બી આવી રીતે આરોપીઓ છે એમને આ ફાંસીની સજા આપવી જોઈએ, એ જોઈને બીજો કોઈ આરોપી એવી રીતે દોરી ન શકે. એક મહિલા તરીકે હજી પણ કયા કામો કરવાના બાકી છે, શું સમસ્યા છે હજી પણ? देखिए, मेरे हिसाब से महिलाओं की समस्या तो है, उनकी सेफ्टी को लेकर देखा जाए तो उसे कहीं भी जाने से पहले दो बार सोचना पड़ता है कि मैं इस जगह जा रही हूँ तो सेफ हूँ या नहीं. बहुत सी हेल्पलाइंस भी हैं लेकिन बहुत से लोग हैं जिन्हें पता ही नहीं है. ज़्यादातर देखें तो जो ग्रामीण इलाके हैं वहाँ पर भी लड़कियाँ जाती हैं पढ़ने के लिए या कोई जॉब करने के लिए भी जा रही हैं, तो उनके माइंड में सेफ्टी चलती रहती है कि मैं बस में सेफ हूँ या नहीं, मैं ट्रेन में सेफ हूँ या नहीं. तो कुछ ऐसा लोग कह रहे हैं कि फांसी की सज़ा, लेकिन ऐसा पहले भी हो चुका है, होता आ रहा है. लेकिन मुझे ऐसा लगता है कि ऐसे रूल्स सरकार को बनाने चाहिए, ऐसे कड़े रूल्स बनाने चाहिए कि वो कोई भी इंसान गलत करने से पहले वो दो बार क्या 10 बार सोचे. જી, ખાસ કરીને આપની સાથે અન્ય પણ છે, હું એમની સાથે વાતચીત કરે. જી, હું આપને પૂછવા માંગીશ, ખાસ કરીને મહિલાઓની જે મુખ્ય સમસ્યા છે, હજી એવી કેટલી સમસ્યા છે જે હજુ મોદી સરકાર પૂરી નથી કરી શકી? જે એક હેલ્પલાઈનની વાત છે કે અમુક નંબર આપેલા છે કે તમે આ નંબર પર કોલ કરો તો તમને તરત જ 5 થી 10 મિનિટમાં તમને હેલ્પ મળશે. પણ આપણે જોઈએ કે હજી સુધી આપણા સામે એવો કોઈ પણ કિસ્સો કે આપણે કશે સાંભળેલું નથી કે તમને આ નંબર પર કોલ કર્યો ને તમને તરત જ હેલ્પ મળી. તો આપણે સૌથી પહેલાં તો ગામડાઓને ફોકસ કરવા જોઈએ અને ત્યાં હેલ્પ મોકલવી જોઈએ, તો આપણે કંઈક આગળ કરી શકશું. જી, આપણે જે રીતે સાંભળ્યું તે રીતે ખાસ કરીને મહિલાઓ જે છે તે મોદી સરકારને ફરીથી જોવા માંગે છે. જોકે કેટલીક જે એમની સમસ્યા છે, સ્ત્રી અત્યાચાર હોય કે મોંઘવારી હોય કે જીએસટીના દરમાં ઘટાડો હોય, તમામ પ્રકારની જે માંગો છે તે અહીં મહિલાઓ તથા યુવતીઓ કરી રહી છે. તે આવનારી જે સરકાર છે તેમાં ઘણી આશા અને અપેક્ષાઓ આ મહિલાથી જોડાયેલી છે. કેમેરામેન રાકેશ રાજપૂત સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત.